પછી નિયુક્ત કરાયેલા દિવસે હૃદયને સાથે લઈને શ્રી રામકૃષ્ણ કોલકાતા ઉપડ્યા. પંડિતે એમનો હાર્દિક સત્કાર કર્યો. થોડા વાર્તાલાપ પછી શ્રી રામકૃષ્ણે પોતાની લાક્ષણિક ઢબે કેટલાક ભજનો ગાયા. એ સાંભળી પંડિત ઉપર ઊંડો પ્રભાવ પડ્યો. એમની હાજરીમાં જ શ્રી રામકૃષ્ણને વારંવાર ભાવાવેશો આવી જતા હતા. આ બધું જોઈને આ ભક્ત પંડિત પોતાને સદભાગી માનવા લાગ્યા. ત્યાં હાજર રહેલા અન્ય લોકોને ઉદ્દેશીને એ બોલી ઉઠ્યા, ગાડા ભરીને પુસ્તકો વાંચીને હું જેટલું પ્રાપ્ત કરી શક્યો નથી તેનાથી અનેક ગણું વધારે એમણે એક પણ પાનું ઉથલાવ્યા વિના પ્રાપ્ત કર્યું છે. શ્રી રામકૃષ્ણના લક્ષણો નિહાળીને એમને પ્રતીતિ થઈ કે પોતાની સમક્ષ કોઈ દિવ્ય પુરુષ વિરાજમાન છે. આ મુલાકાતને અંતે બંનેને એકબીજા પ્રત્યે ઊંડો સ્નેહભાવ બંધાયો. ત્યાર પછી બીજી અનેક મુલાકાતો યોજાઈ અને પરિણામે પંડિત શ્રી રામકૃષ્ણમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખતા થઈ ગયા.